હવે આગળ વાત કરીએ તો જેડએસ ટીવીની ટીમ મહાગઢ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે પહોંચી આલિશાન બંગલો ઘર આગળ મોંઘી ડાટ લક્ઝરી ગાડીઓ જોવા મળી. જેડએસ ટીવી ન્યૂઝની ટીમ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે પહોંચી આલિશાન બંગલો મોંઘી ડાટ લક્ઝરી ગાડીઓ. સાબરકાંઠામાં એકતા ડબલની સ્કીમ આપનાર રોકાણના નામે લોકો સાથે 6,000 કરોડની છેતરપિંડી કર્યાની આશંકા છે. વળતરના નામે લોકોને બાટલીમાં ઉતારનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ભૂગર્ભમાં છે. રોકાણકારો પાસે રોકાણ કરાવી સારા વળતરના નામે કરોડોની છેતરપિંડી આચરી છે, ત્યારે બીજેડ પોન્જી સ્કીમ અંગે જેડએફ ટીવી ન્યૂઝની ટીમ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના સાબરકાંઠાના ઘરે પહોંચી હતી. મહાઠગના ઘરે પહોંચીને અમારા કેમેરામાં તેમના આલિશાન ઘર અને પડેલી કરોડોની ગાડીઓ પણ કેદ થઈ ગઈ છે. જોકે 6,000 કરોડના કૌભાંડ અંગે ઘરમાં રહેતા તેમના પરિવારજનો કાંઈ જ બોલવા તૈયાર થયા ન હતા. નોંધનીય છે કે ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયનની ટીમે પોન્જી સ્કીમ ચલાવતા માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરી છે. છેલ્લા એક મહિનાથી અલગ અલગ સ્થળોએ સર્વેલન્સ ગોઠવી અને સાબરકાંઠા તેમજ મહેસાણામાં રેડ કરીને આ ગોટાળાનો પર્દાફાશ કર્યો હતો. ટીમ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાબરકાંઠામાં આવેલો આલિશાન બંગલો મોંઘી ડાટ 3 લક્ઝરી ગાડીઓ જોવા મળી છે. અમારી ટીમે ઘરમાં હાજર તેમના માતા તથા બહેન અને અન્ય પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ આ મામલે કાંઈ પણ બોલવા માટે તૈયાર થયા ન હતા. પરિવારજનો એક જ રાગ આલાપતા હતા કે આ કૌભાંડથી તેઓ અજાણ છે, તેમજ ભૂપેન્દ્રસિંહ 3-4 દિવસથી ઘરે બીજેડ ગ્રુપ આવ્યા નથી તેવું પણ જણાવી રહ્યા છે. લોકોના પૈસે અયાસી કરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે. નોંધનીય છે કે આ ગેરકાયદેસર સ્કીમ 2020થી ચાલુ હતી અને લાયસન્સ વગર 3%થી 36% સુધી વ્યાજ આપવાના લાલચમાં સરકારી નિવૃત્ત કર્મચારીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને ફસાવીને મલ્ટી લેવલ માર્કેટિંગ મારફતે કરોડોનું ફ્રોડ કરાયું હતું. આ સ્કીમના શરૂઆતમાં લોકોનો વિશ્વાસ જીતવા માટે થોડા પૈસા ચૂકવવામાં આવતા હતા, ત્યારબાદ તેમને વધુ નાણાં રોકાણ કરવા માટે લાલચાવવામાં આવતા હતા. હાલમાં 175 કરોડના નાણાકીય વ્યવહાર બેંક દ્વારા થયા હોવાની જાણકારી મળી છે અને 6,000 કરોડથી વધુના અનવેરીફાઈડ ઇનપુટ પણ બહાર આવ્યા છે. ઉમંગ રાવલ, જેડએસ ટીવી, સાબરકાંઠા.